અમદાવાદના નરોડા પાસેથી ઝડપાઈ છે નકલી નોટો 7.85 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. તમને જણાવી દઈએ બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી લાવવામાં આવે છે આ નોટો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે. મહત્વના સમાચાર કહી શકાય, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી લાવવામાં આવે છે આ નકલી નોટો, જે અમદાવાદના નરોડામાંથી પકડી પાડવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની 3 આરોપીઓની આ મામલે ધરપકડ કરાઈ છે. અમદાવાદના નરોડા પાસેથી ઝડપાઈ છે નકલી નોટો. તમને જણાવી દઈએ 7.85 લાખની નકલી નોટો ઝડપાઈ છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી લાવવામાં આવે છે આ નોટો, જે મામલે હાલ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે. અમદાવાદના નરોડા પાસેથી ઝડપાઈ છે નકલી નોટો, સાથે સાથે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને આ મામલે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો સામે આવ્યું છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આ 7.85 લાખની નકલી નોટો લવાઈ રહી છે. હજુ કેટલી નોટો લાવવામાં આવી હતી, લાવવામાં આવી રહી છે, તે તમે સમગ્ર પર્દાફાશ હવે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ કરશે. રથયાત્રા અનુસંધાને એડી પરમાર પીઆઈ, એમની ટીમના પીએસઆઈ વિજયસિંહ ગોહિલ એ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમની ટીમના પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ પ્રસાદ એમને બાતમી મળી કે હાઈ ક્વોલિટી નોટ્સ, ફેક કરન્સી નોટ્સ એ બજારમાં ચલણમાં છે અને એ લઈ 3 લોકો ફરી રહ્યા છે. એ વખતે 3 આરોપીઓને એમને હટકેશ્વર નરોડા પાટિયા થી અટક કર્યું છે અને આગળની તપાસ ચાલુ છે. તપાસ કરતા એ જાણવા મળ્યું છે કે 2000ના નોટો જે બંધ થયા છે એના બદલામાં 500ના કોને પણ ચીટિંગ કરી અને હાઈ ક્વોલિટી નોટ એમને આપી દેવાના અને ચીટિંગ કરવાની અને એ ભારતીય ચલણમાં FICM ઘુસાડવાના એક પ્રયાસ હતો. એમાં એક મોહન ગવંડર જે હટકેશ્વરનો રહેવાસી છે, મૂળ રહેવાસી પોન્ડિચેરીનો છે, એક દિનેશ રાજપૂત ઉર્ફે લાલો એ પણ હાટકેશ્વરનો રહેવાસી છે અને મૂળ એ પણ પોન્ડિચેરીનો છે, એક રઘુનાથ પિલ્લઈ ઉર્ફે વિનોદ માસ્ટર જે સિલાઈનું કામ કરે છે એ પણ એમાં ઇન્વોલ્વ છે, અને એનો મુખ્ય સૂત્રધાર વિકેશ વનિયાર ઉર્ફે વિક્કી એ પણ પોન્ડિચેરીનો રહેવાસી છે અને અત્યારે હાટકેશ્વર રહે છે અને એ વોન્ટેડ, અત્યારે વોન્ટેડ અમે જાહેર કર્યો છે. વિકેશ વનિયાર છે એને પહેલાં પણ 3 વર્ષ પહેલાં રામોલ પોલીસે FICN નોટ કરન્સીના કેસમાં અટક કર્યો હતો. મોહન ગવંડર છે એને 1 વર્ષ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ ખંડીમાં ગુનામાં એને પહેલે પણ અરેસ્ટ કરી ચૂક્યા છે અને બીજા જે આરોપી છે એમને જુગાર ધારાના કેસમાં અરેસ્ટ કરી